समाचारों की शुरुआत करिए सूरत थी। सूरत ना अलथाणनी खानगी शाळा बहार वालीओ नो होबाळो। एन्युअल फंक्शनल फी मुद्दे सतत बीजा दिवसे वालीओए विरोध कर्यो। अलथाण पोलिस पण नंदुबा स्कूल खाते पहोंची हती। गईकाले विद्यार्थी ने क्लास बहार उभा राख्या बाद वालीओ मां रोष छे। स्कूल प्रिंसिपल वरिका शर्मा ना वर्तन सामे रोष। शिक्षको मार मारता होवानो पण विद्यार्थीओ नो आक्षेप छे। एन्युअल फंक्शन फी मुद्दे सतत बीजा दिवसे वालीओ विरोध प्रदर्शन करी रहा छे। सूरतना वेसो स्थित अलथाण विस्तार में आवेली खानगी शाळा बहार आज रोज वालीओ द्वारा भारे होबाळो मचाववामां आव्यो हतो। एन्युअल फी सहित अलग अलग मुद्दे है वालीओनो रोष सतत जोवा मळ्यो हतो। जोई शकाय छे के जे प्रमाणे वालीओ द्वारा अहीं भारे होबाळो मचाववामां आवी रह्यो छे। कई रीतनी मांग छे आपणे जाणवानो वालीओ पासेथी प्रयास करीशुं के तेओनी हाल शुं मांग छे। आपनुं नाम जणावो। चैताली छे मारुं नाम। દલબેન કઈ માંગને લઈને આ વિરોધ? આમાં એવું છે, એ લોકોએ કમ્પલસરી એવું કહેવામાં આવ્યું હતું કે તમે ફી પે કરી દો તો તમને સ્કૂલમાં એન્ટ્રી મળશે। છોકરાઓની ફી અડધી પે કરી તો આઈકાર્ડ અને ડાયરી અલાઉડ કરી પછી એન્ટ્રી આપી। પછી ફર્સ્ટ એક્ઝામ ચાલુ થઈ એટલે એવું કીધું કે તમે પૂરી ફી ભરો તો છોકરાઓને ફર્સ્ટ એક્ઝામમાં આપવામાં આવશે। અમે ગમે ત્યાંથી પૈસા અરેન્જ કરીને ફી પે કરીએ છીએ અને પછી હવે અત્યારે 1000 એન્યુઅલ ફંક્શન માટે કમ્પલસરી જોવે, નહીં તો છોકરાઓને સ્કૂલમાં નહીં આવવાનો કયોનો કાયદો નથી। કોઈ જગ્યાનો મને મેનેજમેન્ટ નથી કેમ કે 1000 માટે છોકરાઓને બહાર રાખે આટલી પબ્લિક ભેગી કરે વસ્તુ ગલત છે। સવી દિવાળી છે અને 1000 માટે એન્યુઅલ ફંક્શન દિવાળીમાં છે, અત્યારથી પૈસા ઉઘરાવીને નાખવાના ક્યાં? તમે 50-60 છોકરાઓને બહાર રાખો, બચાવો, મોટા છોકરા સમજ્યા? નાના મારું છોકરું નાનું છે, સિનિયર કેજીના છોકરાઓને તમે બહાર ઉભા રાખો, નર્સરીના છોકરાઓને બહાર ઉભા રાખો, એ સ્કૂલની માનવતા નથી। મારું કહેવું એટલું છે કે ગલત છે। પ્રિન્સિપલને ગમે ત્યાં રીતે કઈ બી જગ્યાએ કહેવામાં આવે છે, પ્રિન્સિપલ કોઈ જગ્યાએ સામે આવતા નથી। ટીચર્સ લોકોને કમ્પ્લેન કરીએ છીએ, ટીચર્સ લોકો અમારું ફેવર કરે છે તો ટીચર્સ લોકોને કાયદેસર સ્કૂલમાંથી કાઢી મૂકે છે। એટલે આ હું માન્ય નથી રાખતી કે આ સ્કૂલમાં કોઈ બી છોકરાઓને હવે પછી મોકલાવાય। કેટલા બાળકોને બહાર કાઢી નાખવામાં આવે સર? અહીંયા 3000 બાળકોમાં 2000 બાળકોને બહાર મૂક્યા 6 કલાક, જ્યારે સ્કૂલ 8 વાગે ચાલુ થાય 8 થી 1 કલાક સુધી કન્ટિન્યુ બહાર ધૂપમાં બ્લેઝર પહેરીને છોકરાઓ ખડા રહે। આ પાણી માંગે ને તો પાણી પણ ટીચર નથી લેવા દે, ઝૂકવા ન દે, ટાઈટ ખડી રહેવું પડે આવું જ સ્ટુડન્ટનું। અને જે સ્ટુડન્ટ જ્યારે નર્સરીનો હોય કે 9મી ક્લાસનું, આનો કઈ ફરક નથી પડતો। પહેલા એજ્યુકેશન ફીઝ કમ્પ્લીટ થવા માટે એજ્યુકેશન ફીઝ ખતમ થઈ ગઈ છે, પૂરી ભરાઈ ગઈ છે એન્યુઅલ ફીઝ માટે, જે કઈક રૂલ રેગ્યુલેશન નું ફીઝ નથી એના માટે આ ખડે કરે છે। બિલકુલ, જે પ્રમાણે આપ જોઈ શકો છો કે વાલીઓમાં જે શાળા સંચાલકો પ્રત્યેનો રોષ છે તે જોવા મળી રહ્યો છે। માત્ર જે એન્યુઅલ ફી બાકી હોવાના કારણે જે કલાકો સુધી માસૂમ ભૂલકાઓને છે તે બહાર છે તે ઊભા પગે છે તે ઊભા રાખવામાં આવ્યા હતા અને બાળકોને છે તે કલાકો સુધી રઝળતી હાલતમાં મૂકી દેવાયા હતા અને તેનો રોષ છે તે વાલીઓમાં છે। શું કહેશો? જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે રજૂઆત નહીં નહીં કહેવાય ભાઈ કરેંગે ભાઈ स्कूल का फीस सब भरा हुआ है, बोल रहे हैं कि कंपलसरी है कि 1000 रुपए आपको एनुअल फंक्शन का फीस भरना पड़ेगा, नहीं तो आपको रजिस्ट्रेट करेंगे, ऐसा कह रहे हैं। બિલકુલ, 1000 રૂપિયા નહીં ભરો તો બાળકનું નામ છે તે રિસ્ટ્રિકેટ કરવામાં આવશે, તે પ્રકારની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી હતી। જો કે શાળા સંચાલકોની આ મનમાની અને દાદાગીરી સામે સુરત જિલ્લા જે શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારી હવે કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, વિદ્યાર્થીઓ સાથે કેવું વર્તન આ શિક્ષકો અને સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું, આ સાથે વાલીઓ શું કહી રહ્યા છે તે પણ જણાવશો? શાળાના આચાર્યની જે છે તે શર્મ માનવને શરમાવે તે પ્રકારની ઘટના આચાર્ય દ્વારા કરવામાં આવી છે। કારણ કે સિનિયર કેજીના જે માસૂમ ભૂલકાઓ હતા તે ભૂલકાઓને છે તે કલાકો સુધી બહાર છે તે ઊભા રાખવામાં આવ્યા હતા, ત્યારે અહીંના લોકો વાલીઓ શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરશે। આપકા નામ બતાવીએ? નામ અજય સિંહ હૈ। પૂરા મામલા ક્યાં? મામલા યે હૈ કે યહાં બારંબાર શિકાયત કે બાદ યહાં કી જો પ્રિન્સિપલ હૈ મોનિકા શર્મા, મોનિકા શર્મા બહુત હી દુષ્ટ પ્રકાર કી મહિલા હૈ
पता नहीं वो कैसे यहाँ प्रिंसिपल बन गई है, उसको यही नहीं पता है कि अंडर एज बच्चों को कैसे रखा जाता है। अब ये 6 साल के बच्चे को 7 घंटे खड़ा रख रही है, पहले क्लास के बच्चे को, सेकेंड क्लास के बच्चे को, और अगर वो बोलता है कि मैम प्यास लगी है तो पानी की बोतल उठा के फेंक दे रही है। उसमें एक बच्चा मेडिकली अनफिट था, बाली यहीं पे मेडिकली अनफिट था, उस बच्चे पे भी रहम नहीं आई उसकी, पहली दूसरी क्लास का बच्चा है वो। अब ये समझ लीजिए कि वो प्रिंसिपल बनने लायक है, वो डॉक्टर लिखती है, पीएचडी पता नहीं किस सब्जेक्ट से उसने पीएचडी किया है। पर बच्चों को बाहर क्यों खड़ा रखा गया? अब ये विद्यालय चलाने वाले हैं कह रहे हैं कि ये शैक्षणिक संस्था चैरिटी से चलती है, चैरिटी से चलती है 1000 रुपए के लिए, जो वाली का काम है आप वाली को बुलाइए, उससे पैसे की मांग करिए। अब 6 साल का बच्चा आपको पैसे लाके देगा और पैसे नहीं दे रहा है, 1000 रुपया एक्टिविटी के नाम पे। हमने एजुकेशनल टोटल फीस 1 टाइम में भरी है, 1 टाइम में पूरे साल की फीस भर दी, उसके बाद हर महीने कोई ना कोई एक्टिविटी के नाम से आप फीस मांगते हो। वो वाली का काम है, बच्चे का काम नहीं है, मगर बच्चे को हरेस कर रहे हैं। अन्य वाली जोड़े पर बात करवानो प्रयास करीशु, तेवनु सु केवु छे। जी आपका नाम? राधेश्याम। राधेश्याम जी बताइए कितनी कक्षा में आपका बच्चा? मेरा 9th क्लास में बच्चा है और उसको पूरे 8 पीरियड खड़ा रखा गया है कल, और बहुत बार इनको बच्चों को हरेसमेंट करते हैं। अब गर्मी के टाइम पे भी ब्लेजर जबरदस्ती बच्चों को पहना के यहाँ बुलाते हैं। आप गर्मी के मौसम में 10 मिनट भी ब्लेजर पहन के बैठ सकते हैं, और अभी इनके यहाँ पे 1000 रुपए एनुअल फंक्शन के नाम पे जबरदस्ती लिए जा रहे हैं, जो कि हर बच्चे को कंपलसरी कर रखा है। पिछली बार भी हमने दिए थे, लेकिन बच्चे को ना तो ये कोई प्रोग्राम में लेते हैं ना कोई बात, और जबरदस्ती हर बच्चे से 1000 रुपए कंपलसरी एनुअल फंक्शन के नाम पे ले रहे हैं। और एनुअल फंक्शन ना नामे जे रुपया छे ते मांगवामां आव्या हता ने रुपया नहीं आपवाना कारणे अंते जे मासूम भूलकाओ ने छे ते કલાકો સુધી શાળાની બહાર છે તે ઉભા રાખવામાં આવ્યા હતા તેવા આક્ષેપ છે તે અહીં ક્યાંક વાલીઓ છે તે કરી રહ્યા છે। શાળા સંચાલકો જોડે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે હાલ જે શાળાના આચાર્ય આપણી જોડે ઉપસ્થિત નથી, પરંતુ જે ટ્રસ્ટીની ઓફિસ છે ટ્રસ્ટીની ઓફિસ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું કે ટ્રસ્ટીઓનું શું કહેવું છે તે જાણવાનો પણ આપણે પ્રયાસ કરીશું, એમનું શું કેવું છે તેમનો પક્ષ પણ આપણે મેળવી લઈએ, કારણ કે જે બનાવ સામે આવ્યો છે તેને લઈને વાલીઓના સીધા આક્ષેપ છે। આપનું નામ? હું હિતેશ પટેલ, ડીઆરબી કોમર્સ કોલેજ તસ્તી અને કાઠા વિભાગ નવનિર્મણ મંડળનો સભ્ય છું। વાલીઓનો આરોપ જે પ્રમાણેનો છે કે શાળાના આચાર્ય દ્વારા માત્ર એન્યુઅલ ફી બાકી હોવાના કારણે કલાકો સુધી માસૂમ ભૂલકાઓને બહાર ઉભા રાખવામાં આવ્યા, ત્યાં સુધી પાણી પણ આપવામાં આવ્યું નથી। આ પરિસ્થિતિનું નિર્માણ અમે નજરે આંખે તો જોયું નથી, પરંતુ જો સંસ્થા તરફથી આવી તકલીફ પડી હોય તો એના માટે અમે ક્ષમા માગીએ છીએ, પરંતુ આટલી મોટી સંખ્યા હોય તો થોડી અગવડ પણ પડી હોઈ શકે। વાલીઓ ખોટું બોલી? વાલીઓ જે બોલી રહ્યા એમાં એક બે વાલી જોડે આવો કદાચ વ્યવહાર થયો હોય, કારણ કે અમારી સંખ્યા અત્યારે 2500ની છે, તો 2500માંથી અત્યારે તમે વાલીઓ જે જુઓ છો તો અત્યારે 50 થી 100 વાલીઓ જ આવ્યા છે, અને અમે સંસ્થાના જે બચ્ચાઓ છે અમારા જ બચ્ચા છે। આ શૈક્ષણિક સંસ્થામાં બચ્ચાને જ્ઞાન આપવા માટે જ્યારે અમે બોલાવતા હોઈએ તો એવું બચ્ચા સાથે હેરેસમેન્ટ શાના માટે કરવાના? જો આચાર્ય કશુરવાર જણાશે તો શું ટ્રસ્ટીગણ તરફથી કાર્ય? અમે આવનાર દિવસોમાં, એટલે માનો કે લગભગ કાલે જ અમે કારોબારીની મિટિંગ બોલાવવાના છે, અને વાલીઓને પણ અત્યારે એવી જ રિક્વેસ્ટ કરવાના છે કે તમારા જે કોઈ પ્રશ્ન હોય, તમને જે કોઈ ઉણપ સંસ્થા ટકી થયો હોય એનું લેખિત અમને આપો, અને લેખિત આપ્યા પછી અમે પ્રિન્સિપાલ જોડે એનું નિરાકરણ કરીશું, અને એમાં યોગ્ય જે લાગશે અમને એવું થશે કે ભાઈ મોનિકાબેન શર્મા કસુરવાર છે તો એની પર ચોક્કસપણે અમે એની પર પગલાં લઈશું। બિલકુલ, આવતીકાલે કારોબારી મિટિંગ બોલાવવામાં આવશે અને મિટિંગના અંદર જે મહત્વની જે બેઠક છે તે કરવામાં આવશે। બેઠકની અંદર જે જો કસૂરવાર જણાશે તો તેવા આચાર્ય જે મોનિકા શર્મા નામના આચાર્ય છે તે આચાર્ય પર આક્ષેપ છે, એટલે આચાર્યની જો કોઈ ભૂલ જણાશે તો તેઓ સામે કડક પગલાં ભરવાની હાલ જે તૈયારી છે તે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા દર્શાવવામાં આવી છે। જોવાનું એ રહે છે કે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી પણ આ મામલે શું પગલાં ભરે છે। જી જુરાકેશ, જોડાવા બદલ આભાર આપનો।